सरदार सरोवर माथी नर्मदा नदी में पानी छोड़वामां आवता गोल्डन ब्रिज पास नदी की जल सपाटी 19.5 फूट पहुंची है, तो बीजी तरफ नर्मदा नदी कांठाना विस्तारों में रहता लोगों ने एलर्ट करवामां आव्या छे। तो बीजी तरफ भरूच जिला में 40 गाम साथे भरूच अंकलेश्वर नर्मदा कांठाना विस्तारों ने एलर्ट करवामां आव्या छे। वहीवटी तंत्र स्थिति पर चांपती नजर राखी रह्युं छे। નર્મદા ડેમ પરથી છોડવામાં આવી રહેલા 3 લાખથી વધુ ક્યુસેક પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે પણ સપાટીમાં વધારો થયો છે અને કાલે જે 17 ફૂટ પર હતી તે અત્યારે 20 ફૂટની આસપાસ નર્મદાનું પાણી પહોંચ્યું છે અને તે દરમિયાન ભરૂચ અને અંકલેશ્વર સહિત 68 તાલુકાના નીચાણવાળા ગામોને સ્થળાંતર કરવા પડે તેની પણ તૈયારી તંત્ર દ્વારા કરવામાં છે। તંત્રની સતત નજર આ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે રાખવામાં આવી રહી છે। આપણી સાથે ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ગઢવી સાહેબ છે, તેમની સાથે એમની તૈયારી અને તેમની કાર્યને માટે માહિતી મેળવીશું। સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, તો હાલની નર્મદાની સપાટી 125 મીટરને ઉપર પાર પહોંચેલી હોય તો ત્યાંથી તબક્કાવાઇઝ પાણી છોડવામાં આવેલ છે। તો હાલમાં ત્યાંથી મળેલ માહિતી મુજબ 3 લાખથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર હોય જેવી માહિતી મળેલ છે। તેના ભાગરૂપે ભરૂચ ગોલ્ડન બ્રિજ વિસ્તારમાં જે નીચાણવાળા વિસ્તાર છે, જેમાં 15 થી 20 જેટલા ફેમિલી નીચે રહેવાસીઓ છે જે ગોલ્ડન બ્રિજની નીચે રહે છે, તે લોકોને સાવચેતીના ભાગ રૂપે તેઓને સલામત સ્થળે એટલે કે ઉપર ખસેડી લેવા માટે તેઓને તાકીદે સૂચના આપેલ છે અને જેઓની હાલ તમામ રહેવાસી જેટલા પણ છે તેઓ તમામ ઉપર આવી ગયા છે। સો ગોલ્ડન બ્રિજની નીચે 125 ફૂટની સપાટીએ જ્યારે પાણી આવે તો હાલમાં કોઈ પણ રહેવાસી ત્યાં છે નહીં, તે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે થાય નહીં તેમ તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને ફાયર ફાઇટર્સ તેમાં તમામ ભરૂચના પોલીસ તંત્ર તેમજ ડિઝાસ્ટર તરફથી સંપૂર્ણપણે અવારનવાર નજર રાખવામાં આવે છે અને તમામ અધિકારીઓ એલર્ટ મોડ પર છે। સ્થળાંતરની કોઈ વધુ પ્રક્રિયા જરૂર પડે તો તે માટેની તૈયારી શું છે? સ્થળાંતરમાં જો વધુ પ્રક્રિયાની જરૂર પડશે તો આપણે 6 રેસ્ક્યુ સેન્ટર બનાવેલ છે, કસકમાં કુમાર મિશ્ર શાળા તેમજ ગુરુદ્વારા જેવી જગ્યાઓ ફાળવેલ છે અને તેઓને ડેડિકેટેડ અધિકારીઓ પણ ફાળવેલ છે કે આ રેસ્ક્યુની કામગીરી તેઓ એમના દેખરેખ નજર હેઠળ તેઓ પાર પાડશે। જી, આ હતા ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ગઢવી અને હાલ જે નર્મદા નદીનું સ્તર વધી રહ્યું છે તે વધુ વધે તો પૂરનું સંકટ જરૂર થઈ શકે છે, પણ હાલ અત્યારે તો ભરૂચના પર કોઈ પૂરનું સંકટ જોવામાં આવી નથી, જોકે વહીવટીતંત્ર તમામ રીતે તૈયાર છે અને સજ્જ થઈને પરિસ્થિતિ પર સંપૂર્ણ નજર રાખી રહ્યું છે। GSTV નિલેશ ટેલર, ભરૂચ।